રેસકોર્સ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને 25-30 ફૂટ આગળ સ્થાપિત કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. SC ST OBC અધિકાર મંચ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બંધાઈ રહેલ નવા બ્રિજના પગલે રેસકોર્સ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને 25-30 ફૂટ આગળ સ્થાપિત કરવામાં આવે. સયાજીબાગ ખાતે આવેલ કલ્યાણનગર પાસે બંધાતા સંકલ્પભૂમિ તથા મ્યુઝિયમનું બાંધકામ ગૌરવ અને ગરિમાપૂર્ણ રીતે બાંધવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર સુપ્રત કરી રજૂઆત કરાઈ હતી. વડોદરાના નાગરિકો, જે વડોદરાની ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની સંકલ્પભૂમિના બાબતની અંદર 25-7-2019 દિવસે કલેક્ટર કમિશનરને અમે આવેદનપત્ર આપ્યું હતું, મેયરશ્રીને પણ આપ્યું હતું, અને એ દરમિયાન અમે એમાં ચેતવણી આપી હતી કે આવનાર દિવસોમાં કદાચ વડોદરામાં પૂર આવશે તો આ સંકલ્પભૂમિને નુકસાન થવાનું છે. અને જે 31 તારીખે અને 30 તારીખે જે પૂર આવ્યું વડોદરાની અંદર, અને એને કારણે જે સંકલ્પભૂમિ ઉપર જે નુકસાન થયું છે એ ખૂબ સ્પષ્ટ છે. એમાં એનો સ્લેબ નીચે બેસી ગયો છે, એની અંદર દિવાલોની અંદર સંપૂર્ણપણે તિરાડો પડી ગઈ છે, અને એની જો અત્યારે સામાન્ય પૂર આવ્યો હોય અને આ પરિસ્થિતિ હોય તો આવનાર દિવસોની અંદર આ વડોદરાની અંદર ભયંકર પૂર આવશે, ઘોડાપૂર આવશે, અને કદાચ 1927ની અંદર કારાઘોડાના પગ સુધી આવેલા પૂર જેવી જો પરિસ્થિતિ નિર્માણ થશે તો આ સંકલ્પભૂમિની શું દશા થશે એની ચિંતા અમે 25-7-2019 દિવસે કલેક્ટર કમિશનર અને મેયરશ્રી અને ડેપ્યુટી મેયરશ્રીની સમક્ષ રજૂ કરી છે. છતાં પણ સરકારે કે કોઈએ ધ્યાન ન આપતા આજે અમે જ્યારે પૂર આવ્યું ત્યારે અમે ફરી પાછું આ જ બાબતે રજૂઆત કરવા માટે આજે આવ્યા છે કે જેના ફોટા અને ચિત્ર પેપરોની અંદર પણ આવ્યા છે. તેમ છતાં પણ આ સરકાર હજુ જાગી નથી અને ફરીવાર અમે આજે રિમાઇન્ડર તરીકે આવેદનપત્ર આપી રહ્યા છે. આ સાથે આ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે જે પુલના નીચે આવી રહ્યું છે એને પણ અમે ખસાડીને 20-25 ફૂટ આગળ લાવી અને ત્યાં આગળ જ એને પ્રસ્થાપિત કરવા માટે અમે માગણી કરી છે, અને એના માટે પણ કોઈ કોર્પોરેશને કે સરકારે નિર્ણય લીધો નથી. ત્યાર પછી ગુજરાત ભારતની અંદર જે અમારા એક સંત રોહિદાસ આખા ખૂબ મોટા જેને 2-3 કરોડ એના સમર્થકો છે, એમને એના ભક્તો છે, એવા સંત રોહિદાસને ભૂમિને 650 વર્ષ પહેલાં મોગલોએ જે બાંધી હતી અને મોગલોએ જે મદદ કરીને બાંધવામાં આવેલી એ ભૂમિને આ અત્યારના હિન્દુ શાસકોએ, જે અમે પણ હિન્દુ છીએ એવું અમે ગર્વથી કહીએ છીએ, ત્યારે એ જ હિન્દુ શાસકોએ એ મંદિરને તોડી નાખી અને ભયંકર નુકસાન કર્યું છે. એટલું જ નહીં પણ એનો વિરોધ કરવા જ્યારે અમારા નેતાઓ બહાર નીકળ્યા છે, દિલ્હીની અંદર લગભગ 2-3 લાખની મોટા મોટી બેદરી એવાર રેલી નીકળી અને રેલી ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો છે, અમારા નેતાઓને પકડ્યા છે અને એમને જેલમાં પૂરી દીધા છે. અમારી માંગણી છે કે એ મંદિરને પુનઃસ્થાપિત કરવામાં આવે અને અમારા નેતાઓને જે પકડ્યા છે એમને તાત્કાલિક છોડી દેવામાં આવે એનું આવેદનપત્ર આપવા માટે વડોદરાના કલેક્ટરશ્રીને અમે આપવા માટે આવ્યા છીએ.